गुजरात सरकार द्वारा एक बार फरी खेडूतोनी मगफळीनी टेकाना भावे खरीदी करवानी जाहेरात करवामां आवी छे। गुजरात सरकार आगामी 21 ऑक्टोबर थी गुजरात अन्न अने नागरिक पुरवठा निगमना माध्यमथी मगफळीनी टेकाना भावे सरकार खरीदी करशे। 21 ऑक्टोबर थी सरकार द्वारा 1055 रूपया प्रति मणना भावे मगफळीनी खरीदी करवामां आवशे अने आ खरीदी आगामी 3 मास सुधी चालू रहेशे। त्यारे सरकार द्वारा आ वर्षे मगफळीनी टेकाना भावे खरीदी करवानी जाहेरात बाद खरीदी शुरू थाय ते पहेलाज खेडूतोए केटलाक वेधक सवालो उभा कर्या छे। त्यारे सरकारनी जाहेरात बाद खेडूतोनी प्रतिक्रिया शुं छे ते जाणीए। गुजरात सरकार द्वारा ताजेतरमां मगफळीनी टेकाना भावे खरीदी करवानी जाहेरात करवामां आवी छे। आगामी 21 ऑक्टोबर थी सरकार द्वारा प्रति मणे 1055 भावे टेकाना भावनी खरीदी करवामां आवशे। त्यारे सरकारनी आ जाहेरातने लई खेडूतोना शुं मंतव्य छे ते जाणवानो आपणे प्रयास करीए। चिकनवरजी, बात करिए सरकार द्वारा जो टेकाना भावे मगफळीनी खरीदी करवा माटे 1055 रुपया प्रति मण भाव मुकवामां आव्यो छे, तो ए खेडूत तरीके तमारुं शुं मंतव्य छे? सरकारे जे आ फरीवार खेडूतोनी चिंता करी अने टेकाना भावनी जाहेरात करी ती बदल सरकारनो आभार मानुं छुं। अने खरेखर मने थोड़ा एवुं लागे छे कि टेकाना भाव थोड़ा योग्य नथी, थोड़ा भाव एने वधार्या होत तो सारूँ। कारण के खेडूतो आ वर्षे आखा वर्षमां हैरान परेशान छे, टीडाया पछी कोरोना आव्यो અને આ વખતે વરસાદ પણ વધુ પડતા મગફળીમાં નુકસાન થયું છે, તો થોડા ભાવ વધારે તો સારું। અને બીજું, ખાસ કરીને જે એની પ્રક્રિયા છે બહુ હાર્ડ છે, હવે અભણ ખેડૂત કઈ રીતે આટલા બધા ઉતારા અને બીજા ગઢાવે, દાખલા લાવો, આ લાવો, તે લાવો, એ અભણ ખેડૂત ના કરી શકે, તો થોડી પ્રક્રિયા સરળ બનાવે। અને બીજું, ખાસ કરીને સરકારે 3 મહિનાની પ્રક્રિયા રાખી છે, તો એ વસ્તુ યોગ્ય નથી। 3 મહિના પ્રક્રિયા હોવી જ ના જોઈએ, એની પ્રક્રિયા કમસે કમ 1.5-2 મહિનામાં મગફળીનું વેચાણ પૂરેપૂરું થઈ જાય છે, તો આ 3 મહિના પ્રક્રિયા રાખે તો આનો મતલબ એ જ થયો કે આ યોજના વેપારી વર્ગ માટે કહેવાય। એટલે આટલું લાંબી પ્રક્રિયા કરવાની કોઈ જરૂર નથી, 1-1.5 મહિનાની પ્રક્રિયામાં અમારા ખેડૂતોની તમામ મગફળી વેચાઈ જાય છે। અને સરકારને એક વિનંતી કરું છું કે સરકાર વહેલા તે પહેલાં ધોરણે અમારા ખેડૂતોના ખાતામાં પૈસા નાખે, જેથી કરીને ખેડૂત સમયસર શિયાળુ સિઝનની વાવણી કરે। જો સરકાર ખેડૂત શિયાળુ સિઝનની વાવણી સમયસર ના કરી શકે તો આવનાર સમયમાં ફરી ચોમાસાની વાવણી પણ સમયસર ના કરી શકે, એટલે ખેડૂતના 3 સિઝન બગડે છે। તો ટેકાના ભાવ તો પણ થોડા વ્યવસ્થિત કરે અને સમયસર ખેડૂતોના ખાતામાં પૈસા નાખે એવી આશા રાખું છું। ખાસ કરીને સમયસર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે અને સમયસર ખરીદી કરવામાં આવે તેવી આપ માંગ કરી રહ્યા છો। આપણી સાથે અન્ય ખેડૂત જોડાયેલા છે કે જેનું આ ટેકાના ભાવની ખરીદીને લઈ તેમના શું મંતવ્ય છે? શું નામ છે આપણું? તનાજી, મારું નામ રાણપુરથી। તનાજી, વાત કરીએ સરકાર દ્વારા 21 ઓક્ટોબરથી 1055 રૂપિયા પ્રતિ મણે મગફળીની ખરીદી કરવા માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 3 માસ સુધી આ ખરીદી ચાલુ રહેશે, તો અત્યારે તમે આ ભાવ સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતને લઈ સંતોષ અનુભવો છો અથવા તો કોઈ તમારા મંતવ્યો શું છે આ બાબતને? એક તો હું એવું કહેવા માગું છું કે ગઈ સાલે 1100 રૂપિયા આજુબાજુ ભાવ હતા ટેકાના ભાવ, આ વખતે 1055 રાખ્યા છે, બરાબર? એક તો સૌથી પહેલાં અમને ભાવ ઘટાડ્યો છે, એની વધારવાની જગ્યાએ ઘટાડ્યો, કારણ કે અમારા ખર્ચા બધા વધી રહ્યા છે, અમે એની જગ્યાએ એમને ખમું ઘટાડ્યો છે। એટલે સરકારની એક તો વિનંતી હતી કે ભાવ અમે વધારવાની જરૂર હતી, 1100-1200 રૂપિયા કંઈ કરવાની જરૂર, એની જગ્યાએ 1050 રાખ્યો, એક તો એ કહેવા માગું છું। અને બીજું, એક આજે નોંધણીવાળું કે નોંધણી જે કરાવવાનું હોય છે એ ખૂબ હાર્ડ પ્રશ્ન રહેશે, કારણ કે દર વખતે મારે નોંધણી કરાવવા કયો જવાનું? અમુક ભણેલા નથી હોતા, અમારા જેવા કદાચ ભણેલા હોય તો એ તો કરાવી આવું, પણ ઘણા બધા એવા ખેડૂતો ભણેલા નથી હોતા, તો એ નોંધણી કરાવવા જાઓ, નોંધણી કરાવવા પછી કે અમે કહો ત્યારે તમે મગફળી લાવો, એટલે દાડા અમારે રાહ દેખીને બેસી રહેવું પડે। એક બાજુ મારે બટાકાની સિઝન આવતી હોય અને રાહ કહી દીધી દેખવી, પછી ન કારણે અમારે એમ પેલી બાર છૂટી માર્કેટનું વેચવા પડે, કારણ કે રોકડા પૈસા જોતા હોય છે, અને બીજું શું, પેમેન્ટ આવવામાં ખૂબ લેટ કરે, ચેક આલે તો 2-3 મહિને મને પૈસા હાથમાં આવે, અમારે 15 દાડામાં જરૂર હોય બટાકા વાવવા માટે, તો 15 દાડા પછી 2-3 મહિને પૈસા આલે શું કરવાના? એટલે એક તો સરકારને ખાસ કહેવાનું, એક તો નોંધણીનું છે એ ડાયરેક્ટ ઉતારા લે અને માલ લે એવી અમારી આશા છે, અને બીજું કે એક ચેક આલે એ તત્કાલિક ચેક આપી દે, એમાં કોઈ વાયદો હોવો ના જોઈએ, હવે 2-3 મહિને વાયદો આલે અમારે શું કરવાનું, એટલે તત્કાલિક પૈસા મળે એવી આશા રાખું છું। 90 દિવસ સુધી ખરીદી કરવામાં આવશે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, આ સમયગાળો શું લાંબો છે કે બરાબર છે? આટલો બધો લાંબા કોઈ જરૂર નથી, કારણ કે 2 મહિનામાં તો બધી મગફળીમાં લેવરાઈ જતી, 1 તારીખથી ચાલુ છે 10મા મહિનાની, એટલે એક તો 21 તારીખ રાખે એની જગ્યાએ જો 1 તારીખ લઈ દે તો ઘણું બધું સારું, કારણ કે મગફળી મારે 1 તારીખ આજુબાજુ નીકળવાનું ચાલુ થઈ જાય, અને 3 મહિના રાખવાની કોઈ જરૂર નથી, 2 મહિના રાખે તો ઘણું છે, પણ પૈસા તરત મળે એવું કરે તો બહુ ઘણું સારું એમ જી। કાકા, શું નામ છે તમારું? મારું નામ સમરાજી, મારું રાણપુરના છું જી। વાત કરીએ, આજે સરકારે 21 ઓક્ટોબરથી મગફળીની ખરીદી કરવા માટેની જે જાહેરાત કરી છે ટેકાના ભાવે 1055 રૂપિયા પ્રતિ મણ નક્કી કરવામાં આવે છે, પરંતુ આજે આખી આખી ખરીદીની પ્રક્રિયા છે એ ઓનલાઈન પ્રક્રિયા છે, તો હું તમને પૂછીશ કે શું તમને ઓનલાઈન પ્રક્રિયા સમજણ પડે છે? ઓનલાઈનમાં સમજણમાં અમને અભણ માટે જો ખબર પડે, પણ ત્યાં એ ટેકાના ભાવ ભજ્યા ને પોરના કરતાં ઘણા ઓછા ભજ્યા, અને પોરના કરતાં હું મગફળીના ભાવ 2000 રૂપિયા એક કટાના વાપર્યા છે, એ ઠકવાણીમાં ભાવ તો
આ ટેકાનો ભાવ ઓછો જ પડે ને અમારે તો. બીજું પાછું અમારે ભણતર બધું પૈસા ચેક ભલે હાલે કે રોકડા હાલે એવું કોઈ ખાતામાં તો અમને ખબર ના પડે પણ અમારે તો રોકડા પૈસા તો હોય અમે આશા કરે એને. શું નામ છે? મોડર્નજી. મોડર્નજી, વાત કરીએ સરકાર દ્વારા જે 21 ઓક્ટોબરથી મગફળીની ખરીદી કરવાની વાત કરવામાં આવી છે, પ્રતિ મણ 1055 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, 90 દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે અને ઓનલાઈન પ્રક્રિયા એની હા નક્કી કરવામાં આવી છે. તો સરકારની આ જાહેરાતને લઈ તમને સંતોષ છે? શું સરકારને તમે શું સલાહ સૂચન આપવા માગો છો ને તમારા મંતવ્ય શું? 90 દિવસ તો કહેવામાં એવું આવે છે કે 90 દિવસમાં સરકાર બધે 90 દિવસમાં તો શિયાળો નીકળી જાય, પછી કરવાના શું 90 દિવસમાં? કચીક 1-1.5 મહિનાની મુદત હોય તો ગમે તેમાં સરકાર જો ખાતામાં નાખે તો બર્યું ભાઈ, અને ડાયરેક્ટ તમે કોઈ વીજી હાલે ઓનલાઈન માથે તો અમારે ભણને કોઈ મદદ પડતી નથી. આ હુંથી પરે મેં કહો તો અમને ભણને ખબર પડે નહીં કે લઈ આવો કે લાવો. હવે હોમ ગણવાના તો કટાના 2200 થી 2100 આવ્યા, અત્યારે શું 1200 રૂપિયા મગફળીનો ભાવ હોય તો પાલવે ને કહેવાય 1100 રૂપિયા 1000 રૂપિયા શું પાલવે? ખેડૂતને કોઈ પાલવે ના પાલવે? એમાં ખાતરના અને ડીઝલના ટ્રેક્ટરના હવે અમારા જેવા નવરા ખેડૂત હોય બાધું ભાડે લઈને વવરા તો શું પાલવે? અમને કોઈ પાલવે? એમાં કોઈ ના પાલવે. સરકારની કોઈ બી કોમકાજ સારું છે પણ થોડુંક એને ખેડૂત પાસે મળતું રહે ને એવું રહે તો સારું કહેવાય. ને કે સરકારનું બધું જે હાલે છે ને એ બરાબર હાલે છે ભાવ. સરકાર બધું રીતે ખેડૂતોનું સમજે છે પણ ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં આવે ને એવું હાલે તો સારું કહેવાય. ખાસ કરીને વાત કરીએ કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પછાત ખેડૂતો હોય છે ને, ચોમાસું જે વાવેતર કરે છે એમાંથી જે આવક થાય છે એ આવકમાંથી જ રવિ પાકની અંદર એ વાવેતર કરતો હોય છે. તો અત્યારે જે વાત કરવામાં આવી છે ખૂબ જ લેટ મગફળીની ખરીદી થઈ રહી છે તો એના કારણે ખેડૂતોને રવિ પાકમાં વાવેતર કરવામાં કંઈ તકલીફો પડશે? વાવેતર તો હવે એક મગફળી પાકે તો બિયારણનો પૈસા આપવા પડે, શેડાઈને બધા છોડાવવાના હાલવા પડે, ખાતર લાવવું પડે. દરેક મગફળી વાળા તાચીને બેઠા હોય તો પછી મગફળી લેટ આવે તો પછી એનું ગમે તે વળતર રૂપિયાનું લેટ આવે તો એનું મળતર વળતર શું થાય? કોઈ ના થાય મળતર. શિયાળુ વાવેતર ઉપર શિયાળુ વાવેતર ઉપર ભાઈ એ ચી રીતનું વાવેતર થાય. આની અસર શિયાળુ વાવેતર ઉપર શું થશે? શિયાળુ વાવેતર ટેન્શન ના થાય. શિયાળુ વાવેતર ટેન્શન ના થાય, હમણાં ટેન્શન માલ નીકળે નાનવી થાય એના એટલે હમય ભાવ્યાનું હારે ઓછું ને ઓછું મળતરમાં. બટાટાનો ભાવ ના મળે કોઈ તો બટાટો ઓછો નીકળે, ગમે તે કોઈક થાય. ખેડૂતોને આ વર્ષ ખૂબ જ કપરું વર્ષ રહ્યું છે, શરૂઆતની અંદર કમોસમી વરસાદ, ત્યારબાદ તીડ, ત્યારબાદ લોકડાઉન અને ફરીથી પણ વરસાદના કારણે નુકસાન થયું છે. તો હવે તમે સરકાર પાસે શું સહાયની અપેક્ષા લગે નહીં પછી? હવે લોકડાઉનમાં તો જો ઓમ ગણવા દે ને તો કોઈ પાર જ નથી, વરસાદનો કોઈ પાર જો નથી, પાકવામાં તો કોઈ એટલું બધું વરસાદ નુકસાન તો કોઈ પાર જ રહેશો નથી. હવે ખેડૂતને આ કોઈક સરકાર આ સારી રીતે કોઈક નોખે ને ગમે તે ખાતમ હોવું ના તો સારું કહેવાય. જે અત્યારે ડીસા તાલુકાના ખેડૂતો કે જે જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જે 21 ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે તેના ભાવને લઈ ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય ખૂબ જ સારો નિર્ણય છે, પરંતુ આ નિર્ણયની અંદર કેટલી ખામીઓ જોવા મળી રહી છે, જેવી રીતે કે ઓનલાઈન પ્રક્રિયા. ડીસા તાલુકાના ખેડૂતો એક અભણ ખેડૂતો હોય છે અને આ ખેડૂતો ઓનલાઈન પ્રક્રિયાથી અણસમજ ધરાવતા હોવાના કારણે તેઓ આ પ્રક્રિયા કરી શકતા નથી, જેના કારણે તેઓ પોતાનો માલ વેચી શકતા નથી. આ ઉપરાંત ખેડૂતોનું કહેવાનું છે કે જે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો સમયગાળો નક્કી કરવામાં આવે છે તે સમયગાળો વહેલો શરૂ કરવામાં આવે. 90 દિવસ સુધી જે ખરીદી કરવામાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, ભલે એ સમયગાળાને ટૂંકો કરવામાં આવે પરંતુ 90 દિવસના બદલે 60 દિવસ સુધી ખરીદી ચાલુ રાખે અને વહેલી ચાલુ રાખે. આ ઉપરાંત ખેડૂતો કહી રહ્યા છે કે જે તેઓ ટેકાના ભાવે માલ વેચે છે તે માલનું પેમેન્ટ એટલે કે વળતર સમયસર ખેડૂતના ખાતામાં મળી રહે તો ખેડૂત આગામી રવિ સિઝનમાં તે વળતરથી વાવેતર કરી શકે અને રવિ સિઝન પણ સમયસર લઈ શકે. ત્યારે સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને સમયગાળો નક્કી કરવામાં આવે છે તે ખેડૂતો માટે તો કોઈ જ રીતે ફાયદાકારક જોવા નથી મળેલો તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાતને આવકારી રહ્યા છે, પરંતુ સાથે સાથે પોતાના મંતવ્યો પણ જણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવાની કરાયેલી જાહેરાત ખૂબ જ મોડી છે અને ખરીદીની તારીખ વહેલી કરવી જોઈએ. મગફળીની ખરીદી બાદ ખેડૂતોને ઝડપી વળતર પણ આપવું જોઈએ, જેથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચોમાસું મગફળીની આવકથી રવિ પાકનું વાવેતર સમયસર કરી શકશે અને જો તેમ કરવામાં નહીં આવે તો સ્થાનિક ખેડૂતોને રવિ પાકના વાવેતરમાં પણ વિલંબ થશે.
અને તે વિલંબથી એકવાર ફરી ખેડૂતોને આગામી સમયમાં નુકસાન સહન કરવાનો વારો આવશે।